એફ વિભાગના તત્વો પાઠનો છેલ્લો પોર્શન છે આંતર સંક્રાંતિ તત્વો. બહુ સંક્ષેપમાં આપણે એનો પરિચય મેળવી લઈએ અને ઘણા બધા વિડીયો આ ચેપ્ટરના થઈ ગયા છે તો આ એક વિડીયોમાં તો કદાચ આખો એફ વિભાગ ન પણ આવી શકે, પણ આપણે લેન્થ એન્ડ વાઇડની બધી ડિસ્કશન આ વિડીયોમાં આવરી લેવાનો પ્રયત્ન કર્યો. લેન્થ એનોઇડ અને એક્ટિનોઇડ આ બે શ્રેણી એફ વિભાગની શ્રેણી છે. પરિચય આ રીતના આપણે આપી શકીએ કે લેન્થ એનમ પછીના તત્વો એને લેન્થેનોઇડ્સ કહેવામાં આવે છે. લેન્થેનમ પછીના એલ એ પછીના 14 તત્વો 58 પરમાણુ ક્રમાંક ધરાવતા સીરિયમ થી શરૂ કરી 71 પરમાણુ ક્રમાંક ધરાવતા લ્યુટેશિયમ સુધીના 14 તત્વોનો સમાવેશ લેન્થેનોઇડ્સ માં થાય. આ બધા તત્વોને એક સામાન્ય નામ લેન્થેનોઇડ્સ તરીકે ઓળખવામાં આવે અને એની એના માટેની સંજ્ઞા આ દરેકને LN એવી સંજ્ઞા વડે દર્શાવાય. L એ લેન્થેનમ માટેની સંજ્ઞા છે, પણ લેન્થેનોઇડ આખી શ્રેણી માટે સંજ્ઞા લેવામાં આવે છે LN. આ બધા જ તત્વો મોટા ભાગે સામાન્ય +3 ઓક્સિડેશન અવસ્થામાં સંયોજનો બનાવવાનું પસંદ કરે. +2 અને +4 ના પણ સંયોજનો એના બને છે, પણ મોસ્ટલી +3 અવસ્થાયુક્ત સંયોજનો બનાવવાનું કરે. એટલે એના રાસાયણિક ગુણધર્મોમાં એના સંયોજનોમાં ઘણી બધી સમાનતા જોવા મળે. હા, એના ગુણધર્મોને એકબીજાથી અલગ પારખવા માટે એના બેઝિક કેરેક્ટરનો આશરો લેવામાં આવે, કારણ કે લેન્થેનોઇડ માટે આદેથી જમણે જાય પરમાણુ ત્રિજ્યા ઘટે એટલે શરૂઆતના તત્વોના હાઇડ્રોક્સાઇડ એ વધુ બેઝિક હોય અને પછી ધનાયનનું કદ ઘટતું જવાના કારણે પછીના તત્વોના હાઇડ્રોક્સાઇડની બેઝિકતા પ્રમાણમાં ઓછી હોય. લેન્થેનમ એ ડી વિભાગનું તત્વ હોવા છતાંય એના ઘણા ગુણધર્મો લેન્થેનોઇડને મળતા આવે છે. જ્યારે ત્યારે લેન્થેનોઇડનો અભ્યાસ કરવામાં આવે ત્યારે એમાં ભેગું લેન્થેનોઇડનો અભ્યાસ થાય ત્યારે ભેગું લેન્થેનમનો પણ ઉલ્લેખ કરી લેવામાં આવે. આ બધા જ તત્વોમાં ઇલેક્ટ્રોન રચના લખીએ, લેન્થેનોઇડની સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખીએ તો ઝેનોન નિષ્ક્રિય વાયુ 54 પરમાણુ ક્રમાંક ધરાવતું અને બધામાં છેલ્લે છઠ્ઠા આવર્તના તત્વો હોવાથી 7s2 માં તો ઇલેક્ટ્રોન જાય જ, પણ એની પહેલા 5d ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન 3 વખત જોવા મળે છે. શરૂઆતમાં પેલું ટેબલ 8.9 ઉપર જો આપણે નજર કરીએ તો તરત ખ્યાલ આવશે કે ટેબલ 8.9 માં બધા લેન્થેનમ અને એની પછી આવતા બધા લેન્થેનોઇડના ઇલેક્ટ્રોન રચના પરમાણુ ક્રમાંક સંજ્ઞાઓ આપેલી છે. ત્યાં ટેબલ 8.9 માં જો નજર કરીએ તો આપણને દેખાશે કે એમાં 3 તત્વો એવા દેખાય છે લેન્થેનોઇડ શ્રેણીના, પેલું સીરિયમ, વચ્ચેનું 64 એટોમિક નંબર વાળું ગેટોલિનિયમ અને સૌથી છેલ્લે લ્યુટેશિયમ. આ 3 તત્વોમાં જ ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન આવેલા દેખાય છે, એક એક ઇલેક્ટ્રોન છે. બાકીના બધા તત્વોમાં ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન નથી. નાની પાછળનું પણ રીઝન છે, લ્યુટેશિયમમાં 14 ઇલેક્ટ્રોન એફ કક્ષકમાં જળવાયેલા રહે એટલા માટે એક ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ભરાયેલો છે અને ગેટોલિનિયમમાં F7 વાળી રચના સ્થાયી રાખવા માટે એમાં ડી કક્ષકમાં એક ઇલેક્ટ્રોન આવે. તો આપણે સામાન્ય ઇલેક્ટ્રોન રચનામાં 5d021 આ રીતના લખવું જોઈએ અને F માં તો ક્રમશઃ 1 થી લઈને 14 સુધી ઇલેક્ટ્રોન આવે છે તો 4f1214 આ લેન્થેનોઇડની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. બધા લેન્થેનોઇડમાં 4f માં ઇલેક્ટ્રોન આવતા હોવાના કારણે એને 4f શ્રેણીના તત્વો પણ કહેવામાં આવે. બીજું છે એક્ટિનોઇડ્સ. એક્ટિનોઇડ્સમાં એક્ટિનિયમ પછીના 14 તત્વો એફ વિભાગ વાળા એમાં આવે છે 90 પરમાણુ ક્રમાંક ધરાવતા થોરિયમ થી શરૂ કરી અને 103 પરમાણુ ક્રમાંક ધરાવતા લોરેન્શિયમ સુધીના 14 તત્વોનો સમાવેશ એક્ટિનોઇડ શ્રેણીમાં થાય. બધાને એક્ટિનોઇડ્સ કહેવાય અને આ બધા તત્વો તો એક કરતા વધુ ઓક્સિડેશન અવસ્થાઓ પણ ધરાવે, પણ ખૂબીની વાત એ છે કે આ બધા જ રેડિયો એક્ટિવ અને ઓછા સ્થાયી છે. પરિણામે એમના રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ મુશ્કેલ છે. એટલે કૂકની અંદર એક્ટિનોઇડ્સની રાસાયણિક પ્રક્રિયાઓ બહુ આપેલી નથી. આ બધા એક્ટિનોઇડ્સમાં એક્ટિનિયમનો પણ સમાવેશ કરી લેવામાં આવે, સેમ વસ્તુ. એક્ટિનિયમના પણ ઘણા ગુણધર્મો એક્ટિનોઇડ્સને મળતા આવે છે. આની ઇલેક્ટ્રોન રચના જોવી હોય તો ટેબલ 8.10 ઉપર નજર કરો. ટેબલ 8.10
એક્ટિનોઇડ્સ માં એક્ટિનિયમ અને એના પછીના 14 તત્વોની ઇલેક્ટ્રોન રચના છે. એમાં તો આનાથી પણ વધુ અનિયમિતતા આપણને જોવા મળશે, પણ હા એમાં ત્રણ તત્વોમાં તો ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન છે. સૌથી પહેલી વાત આપણે કરવી હોય તો આમ કરાય કે નિષ્ક્રિય વાયુ આવશે ત્યાં રેડોન 86 પરમાણુ ક્રમાંક વાળો, બધા જ એક્ટિનોઇડ સાતમા આવર્તના તત્વો છે. સાતમા આવર્તના તત્વો હોય તો 7s2 તો ઇલેક્ટ્રોન રચનામાં આવે છે, પણ જેમ હમણાં કીધું એમ ત્રણ તત્વોમાં ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન આવે છે વ્યાજબી કારણ સાથે. એક્ટિનોઇડ શ્રેણીમાં પહેલું તત્વ થોરિયમ 90 પરમાણુ ક્રમાંક ધરાવતું, એમાં એફ કક્ષકમાં ઇલેક્ટ્રોન હોવો જોઈએ, પણ છતાંય એમાં એફ કક્ષકમાં એક પણ ઇલેક્ટ્રોન નથી. ઉલટાના ડી માં બે ઇલેક્ટ્રોન જોવા મળે છે. આ પહેલી અનિયમિતતા. અને બીજી નોંધવા જેવી બાબત કે આમાં મેં લખેલું હતું ડી માં 0 થી 1, પણ એક્ટિનોઇડ શ્રેણીની જો વાત કરશું તો એમાં ડી કક્ષકમાં બે ઇલેક્ટ્રોન પણ જોવા મળે છે. એટલે આપણે અહીંયા આવી રીતના લખવું પડશે કે 6d02. તો પહેલું તત્વ થોરિયમ, એમાં ડી માં ઇલેક્ટ્રોન છે. વચ્ચેનું તત્વ આવે છે અમેરિશિયમ, એમ સંજ્ઞા છે જેની. અમેરિશિયમમાં પણ ડી માં એક ઇલેક્ટ્રોન આવે છે, કારણ કે F7 વાળી સ્થાયી રચનામાં એને રહેવું છે. એટલે એને છેલ્લું લોરેન્સિયમ, એમાં પણ ડી માં એક ઇલેક્ટ્રોન આવે છે. બાકીના તત્વોમાં ડી માં ઇલેક્ટ્રોન નથી, ના હોવા જોઈએ, છતાં પણ શરૂઆતના તત્વો એક્ટિનિયમમાં તો છે જ, પણ થોરિયમ, પ્રોટેક્ટિનિયમ, યુરેનિયમ આ બધા તત્વોમાં ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાયેલા છે. આ ઇલેક્ટ્રોન રચનાની અનિયમિતતા કહેવાય. અને 5F શ્રેણીમાં અહીંયા જેમ આપણે લખેલું હતું 4F1 to 14 લેન્થેનોઇડ માટે, એમ એક્ટિનોઇડ માટે લખવું પડશે 5F0 to 14, કારણ કે અહીંયા એફ કક્ષકમાં 0 ઇલેક્ટ્રોન એટલે કે એક પણ ઇલેક્ટ્રોન ના હોય એવું પણ એક તત્વ છે, જેમ હમણાં કીધું એમ પેલું થોરિયમ. તો એક્ટિનોઇડની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આવી થાય. આ તો એનો ખાલી પરિચય. હવે આપણે લેન્થેનોઇડ ઉપર ફોકસ કરીએ. મુખ્ય અંશ જ લેતા જઈએ છીએ. લેન્થેનોઇડ સંકોચનનો ટોપિક છે સંક્ષેપમાં, એ સમજાવી દઉં. લેન્થેનોઇડ સંકોચન સામાન્ય રીતે કોઈ પણ આવર્તમાં ડાબેથી જમણે જઈએ તો પરમાણ્વીય ત્રિજ્યામાં ઘટાડો થાય. સેમ વસ્તુ અહીંયા લેન્થેનોઇડ શ્રેણીમાં પણ જોવા મળશે. પરમાણુ ક્રમાંકના વધારા સાથે કેન્દ્રીય વીજભાર વધતો જાય, પણ નવો દાખલ થતો ઇલેક્ટ્રોન અંદરની 4F કક્ષકમાં દાખલ થાય છે. તો 4F કક્ષક ની સ્ક્રીનિંગ અસર સૌથી નબળી હોવાને કારણે કેન્દ્રનું સંયોજકતા ઇલેક્ટ્રોન ઉપરનું આકર્ષણ વધે, પરિણામે પરમાણુ સંકોચાય. આ ઘટનાને લેન્થેનોઇડ સંકોચન કહેવાય. આનો ઉલ્લેખ આપણા પાઠની શરૂઆતમાં જ્યારે સંક્રાંતિ તત્વોના પરમાણુય કદની ચર્ચા આવી હતી એમાં પણ આ ઉલ્લેખ થઈ ગયો છે. સ્વાભાવિક છે કે એસ કરતા પી, પી કરતા ડી, ડી કરતા એફ ની સ્ક્રીનિંગ એફિશિયન્સી બહુ નબળી છે. એટલે અહીંયા 4F ના ઇલેક્ટ્રોન નબળી સ્ક્રીનિંગ અસર વાળા હોવાને કારણે લેન્થેનોઇડ સંકોચનની ઘટના જોવા મળે. લેન્થેનોઇડ સંકોચનનું રાસાયણિક મહત્વ એ છે કે લેન્થેનોઇડ શ્રેણીના તત્વોની ત્રિજ્યામાં જે ઘટાડો થાય છે એની અસર લેન્થેનોઇડ શ્રેણી પછી આવતા ત્રીજી સંક્રાંતિ શ્રેણીના તત્વો, એટલે ક્યાં, તો કે લેન્થેનોમ પછી તરત જ સંક્રાંતિ તત્વ આવશે 72 એટોમિક નંબર વાળું હેફનિયમ. હેફનિયમ થી મર્ક્યુરી સુધીના જે તત્વો છે ને એની ત્રિજ્યા અને એના રાસાયણિક ગુણધર્મો ઉપર લેન્થેનોઇડ સંકોચનની અસર જોવા મળે. અને અસર દર્શાવતું એક એક્ઝામ્પલ આપેલું છે, એ પણ પહેલા આવી ગયું છે પરમાણુય ત્રિજ્યાના ડિસ્કશનમાં. આપણે યાદ કરવું બીજી સંક્રાંતિ શ્રેણી યટ્રિયમ થી કેડમિયમ, એ બીજી શ્રેણીનું બીજું તત્વ એટલે યટ્રિયમ પછીનું તત્વ હતું ઝર્કોનિયમ. એની પરમાણુય ત્રિજ્યા 160 માઇક્રોમીટર હતી. અને હવે અત્યારે લેન્થેનમ પછીનું ત્રીજી સંક્રાંતિ શ્રેણીનું બીજું તત્વ હેફનિયમ, 40 પરમાણુ ક્રમાંક વાળું ઝર્કોનિયમ. અને આ 72 પરમાણુ ક્રમાંક વાળું હેફનિયમ કે જે ડી વિભાગનું ત્રીજી સંક્રાંતિ શ્રેણીનું બીજું તત્વ ઝર્કોનિયમની તરત નીચે આવેલું. નિયમ પ્રમાણે તો એક કક્ષા વધી જાય તો પરમાણુની ત્રિજ્યા મોટી હોવી જોઈએ, તો આઈડિયલી ઝર્કોનિયમ કરતા હેફનિયમ તો મોટો હોવો જોઈએ, પણ લેન્થેનોઇડ સંકોચનને કારણે હેફનિયમની ત્રિજ્યા માત્ર 159 માઇક્રોમીટર જ છે. તો
આ લેન્થ એન્ડ વેઇટ સંકોચનની અસર છે. આ પછીના તત્વોમાં પણ આ અસર જોવા મળે છે. લેન્થ એન્ડ વેઇટ સંકોચનનું એક્સપ્લેન કર્યા પછી એના સામાન્ય લાક્ષણિકતાઓ એવો ટોપિક છે. પણ એની પહેલા આપણે ઓક્સિડેશન અવસ્થાઓ એનું ડિસ્કશન કરી લઈએ. એમાં અમુક બેઝિક વસ્તુ ધ્યાનમાં રાખી લઈએ એટલે આપણું કામ થઈ જશે. સામાન્ય લાક્ષણિકતાઓ લેન્થેનોઇડ શ્રેણીના તત્વોની ઓક્સિડેશન અવસ્થા. સૌથી પહેલી વાત, લેન્થેનોઇડ શ્રેણીમાં એક પહેલું તત્વ લેન્થેનમ જે મોસ્ટલી પ્લસ ટુ ઓક્સિડેશન અવસ્થા વાળી સ્થિતિમાં રહેવાના પ્રયત્નોમાં હોય, પણ બાકીના બધા લેન્થેનોઇડ હંમેશા પ્લસ થ્રી ઓક્સિડેશન અવસ્થા વાળી જ સ્થિતિમાં રહેવા માટે પ્રયત્નશીલ હોય છે. પણ તેમ છતાંય કેટલાક તત્વો એવા છે કે જે પ્લસ ટુ અવસ્થામાં પણ જોવા મળે છે, કેટલાક તત્વો પ્લસ ફોર ઓક્સિડેશન અવસ્થા પણ પ્રાપ્ત કરી શકે છે. પ્લસ ટુ પ્લસ ફોર બંને. પણ એક વાતને બરાબર મગજમાં રાખો કે બધા જ લેન્થેનોઇડને હંમેશા પ્લસ થ્રી અવસ્થામાં જ રહેવું ગમે છે, કારણ કે એની પ્લસ થ્રી અવસ્થાની સ્થાયિતા વધુ છે, એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય પણ વધુ ઋણ છે. એટલા નક્કી કે જે પ્લસ ટુ વાળું સંયોજન હશે લેન્થેનોઇડનું એનો ઈરાદો તો એવો જ હશે કે એ પ્લસ થ્રી વાળું બને, અને પ્લસ ટુ ઓક્સિડેશન અવસ્થા વાળા તત્વ એ પ્લસ થ્રી વાળું બનવું હોય તો ઇલેક્ટ્રોન કોઈને આપવો પડે, અને કોઈને ઇલેક્ટ્રોન આપે એટલે એનું રિડક્શન થાય. ઇટ મીન્સ આ જેનો ઓક્સિડેશન આંક બે છે એવા લેન્થેનોઇડના સંયોજનો એ સારા રિડક્શન કરતા એટલે કે રિડ્યુસિંગ એજન્ટ હશે. એની સામે ઉડું જોઈએ પ્લસ ફોર ઓક્સિડેશન અવસ્થામાં જેટલા લેન્થેનોઇડ તત્વો હશે એ બધાનો ઈરાદો તો પ્લસ થ્રી અવસ્થા પ્રાપ્ત કરવાનો જ હશે. તો પ્લસ ફોર માંથી જો પ્લસ થ્રી બનવું હોય તો કોકની પાસેથી ઇલેક્ટ્રોન સ્વીકારવો પડે. ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે કોકનું ઓક્સિડેશન થયું કહેવાય. એવી કન્ડિશનમાં પ્લસ ફોર અવસ્થામાં રહેલા બધા જ સંયોજનો લેન્થેનોઇડના એ સારામાં સારા ઓક્સિડેશન કરતા, જેને આપણે ઓક્સિડાઇઝિંગ એજન્ટ કહી શકીએ. આ વાતને જ કેન્દ્રમાં રાખીને આખું ડિસ્કશન છે જે એક પેરેગ્રાફ આપેલો છે ઓક્સિડેશન અવસ્થાઓનો. એમાં બધા જ લેન્થેનોઇડ પ્લસ થ્રી અવસ્થામાં રહેવાનું જ પસંદ કરે છે, છતાંય કેટલાક પ્લસ ટુ અને કેટલાક પ્લસ ફોર પણ હોય છે. શું કારણે? તો કે પ્લસ ફોર પ્લસ ટુ બને કારણ કે એફ ઝીરો કે એફ સેવન કે એફ ફોર્ટીન વાળી ઇલેક્ટ્રોન રચના એને પ્રાપ્ત થાય એમ હોય તો પ્લસ ટુ ની અવસ્થામાં રહેવાનું પસંદ કરે છે, પણ છેવટે તો પ્લસ થ્રી માં કન્વર્ટ થશે જ. એવી જ રીતના ચાર ઇલેક્ટ્રોન ગુમાવ્યા પછી એફ ઝીરો એફ સેવન કે એફ ફોર્ટીન ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થાય એમ હોય તો પ્લસ ફોર વાળું પણ સંયોજન બનાવે, તેમ છતાંય એને બનવું ગમે છે તો પ્લસ થ્રી જ. તો આ સારા રિડક્શન કરતા, પ્લસ ફોર વાળા હોય સારા ઓક્સિડેશન કરતા હશે. એક્ઝામ્પલ લઈએ વળી પાછું. ટેબલ 8.9 પર નજર કરો. એમાં પ્રથમ એફ વિભાગની શ્રેણીનું પ્રથમ તત્વ સીરિયમ લેન્થેનમ ને એના પછીનું ખરેખર એફ વાળું સીરિયમ એની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો આપણને ખબર પડશે કે સીરિયમમાં 7s2 તો છે જ, 7s2 નહીં સોરી 6s2, છઠ્ઠા અવરોધનું તત્વ છે એટલે 6s2 તો છે જ, પણ 5d1 પણ છે અને 4f1 પણ છે. એટલે આ જો ચારેય ઇલેક્ટ્રોન ગુમાવી દે સીરિયમ તો સીરિયમ પ્લસ 4 ઓક્સિડેશન અવસ્થામાં આવે. પણ જેમ હમણાં કીધું એમ કે પ્લસ 4 વાળા સંયોજનોનો પ્રયત્ન તો પ્લસ 3 માં રૂપાંતર પામવાનો જ હશે, તો સીરિયમ પ્લસ 4 બને એટલે નિષ્ક્રિય વાયુ જેવું છે, છતાં પણ એ પ્લસ 3 માં કન્વર્ટ થવાના પ્રયત્નમાં હશે. તો સીરિયમ પ્લસ 4 માં હોય તો એવા સંયોજનો આવું બનશે એટલે એ કેવા તરીકે વર્તશે? તો કે ઓક્સિડેશન કરતા તરીકે. અને સીઇ પ્લસ 4 માંથી સીઇ પ્લસ 3 બનવાની પ્રક્રિયાના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય પ્લસ 1.74 વોલ્ટ આપેલું છે. આ એવું બતાવે છે કે પ્લસ 4 કરતા પ્લસ 3 ની સ્થાયિતા વધુ છે સીરિયમ માટે, અને આટલો ઊંચો ધન રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય એવું બતાવે છે કે સીરિયમ કે પાણીનું પણ ઓક્સિડેશન કરવા માટે સક્ષમ છે. હા, એ પાણીનું ઓક્સિડેશન થોડું ધીમી ગતિએ કરે છે, એટલે ગુણદર્શક પૃથ્થકરણ માટે ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે સીઇ પ્લસ 4 ના સંયોજનોનો ઉપયોગ કરવામાં આવે.
પછી આ સિવાય બીજા ચાર તત્વો કે જે પ્લસ ફોર અવસ્થા વાળા સંયોજનો બનાવે છે એટલે કે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે એના સંજ્ઞાઓ લખેલી છે. પહેલું છે પી આર પ્રોમિથિયમ છે, પછી એન ડી નિયોડિમિયમ છે, પછી ટી બી ટર્બિયમ છે અને ડી વાય ડિસ્પ્રોસિયમ છે. આ ચાર તત્વો એવા છે કે જે પણ MO2 પ્રકારના ઓક્સાઇડ બનાવવાનું પસંદ કરે છે. ઓક્સિડેશન અવસ્થા વળી પછી ચાર થઈ અને હમણાં કીધું એમ પ્લસ ફોર અવસ્થા વાળા બધા જ ઓક્સાઇડો સારામાં સારા ઓક્સિડેશન કરતા તરીકે વધશે. હવે એવી જ રીતના આ બાજુની ચર્ચા કરીએ પ્લસ ટુ વળી પાછું આપણું કોષ્ટક 8.9 જુઓ અને એમાં નજર કરશો તો દેખાશે કે સૌથી છેલ્લેથી બીજું એક તત્વ છે YB સંજ્ઞા વાળું યટર્બિયમ. યટર્બિયમ ની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો યટર્બિયમ પ્લસ ટુ અવસ્થામાં હોય ને YB પ્લસ ટુ એનો અર્થ એવો થયો કે 6s2 માં જે ઇલેક્ટ્રોન હતા ઇલેક્ટ્રોન રચના આવી છે 6s2 અને 4f14 એમાં d માં ઇલેક્ટ્રોન નથી તો s ના બે ઇલેક્ટ્રોન જાતા રહે પરિણામે એને f14 વાળી સ્થાયી રચના પ્રાપ્ત થાય. એવી રચના પ્રાપ્ત કરવાના હેતુથી એ YB પ્લસ 2 પ્રકારનું સંયોજન બનાવે. પણ જેમ પહેલા કીધું એમ પ્લસ 2 વાળા કદાચ પ્લસ 3 માં રૂપાંતર પામવાનું પસંદ કરે જ છે તો યટર્બિયમ પ્લસ 2 વાળા જેટલા સંયોજનો હશે એ બધા પણ સારામાં સારા રિડક્શન કરતા તરીકે વર્તશે. આ ઉપરાંત તમે બીજા કેટલાક તત્વોની પણ ઇલેક્ટ્રોન રચનાને જોઈ અને એના કયા આયનો પોસિબલ છે પોતાની મેળે વિચાર કરી શકશો. એમાં એક તત્વને જોઈ લો તો યુરોપિયમ હિડ્રોલિનિયમની આજુબાજુમાં તમને યુરોપિયમ પણ જોવા મળશે. યુરોપિયમ પ્લસ 2 કે પ્લસ 4 કઈ અવસ્થામાં આવી શકે અને જો એ પ્લસ 4 હોય તો નક્કી એ સારો ઓક્સિડેશન કરતા તરીકે વર્તશે અને જો પ્લસ 2 માં કોઈ તત્વ સંયોજન બનાવતું હોય સારો રિડક્શન કરતા તરીકે વર્તશે. આના પછી હવે આવે છે એની સામાન્ય લાક્ષણિકતાઓ. તો લેન્થેનોઇડ તત્વોની સામાન્ય લાક્ષણિકતાઓને તમે બે વિભાગમાં આમ પોતાની મેળે આઈસોલેટ કરી શકો. શરૂઆતમાં કેટલાક ભૌતિક પ્રકારના ગુણધર્મોનું વર્ણન છે, પછી રાસાયણિક ગુણધર્મોની વાત આવે છે. આપણે એવી રીતના બે ભાગ પાડી નાખીએ સામાન્ય લાક્ષણિકતાઓ લેન્થેનોઇડની. એમાં પહેલા ફિઝિકલ પ્રોપર્ટીઝ ભૌતિક ગુણધર્મો. સૌથી પહેલું આ બધા જ લેન્થેનોઇડ છે ચાંદી જેવો ચળકાટ ધરાવતા હોય પણ પ્રમાણમાં થોડા નરમ હોય. પરમાણુ ક્રમાંકના વધારા સાથે એની ઘનતા પણ વધતી જણાય. એટલે પરમાણુ ક્રમાંક વધતો જશે એમ એની સખતાઈમાં વધારો થશે. હવામાં ખુલ્લા રાખતા એનો ચળકાટ નાશ પામે. સક્રિય છે, ઓક્સિજનની સાથે સંયોજન બનાવે છે, પરિણામે ચળકાટ ઓછો થઈ જાય છે. પછી ગલનબિંદુની રેન્જ છે, હા એમાં પછી ઘનતા બધા તત્વોમાં સૌથી વધુ ઘનતા સમેરિયમ SM પરમાણુ SM સંજ્ઞા છે પરમાણુની ઘનતા બાકીના બધા લેન્થેનોન કરતા સૌથી વધુ છે. એવી જ રીતના બધાના ગલનબિંદુ એની રેન્જ છે 1000 થી 1200 કેલ્વિન ની વચ્ચે આ બધા તત્વોના ગલનબિંદુ આવી જાય છે. પણ સમેરિયમ માટે ગલન બિંદુ થોડુંક વધારે છે 1623 કેલ્વિન. પ્રશ વાળા શબ્દો છે યાદ રાખવા માટે કદાચ આ ભૂલી શકે. સમેરિયમ નું 1623 SS અલંકાર વર્ણાનું પ્રશ અલંકાર સમેરિયમ 1623. એના પછી એફ કક્ષકમાં 7 ઇલેક્ટ્રોન હોય અથવા તો 1 થી લઈને 13 સુધીના કોઈ પણ ઇલેક્ટ્રોન હોય તો એ કક્ષકમાં યુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી હશે, પરિણામે આ બધા તત્વો અણુ ચુંબકીય બને. હા, યટર્બિયમ YB પ્લસ 2 જો આયન બનાવતો હોય તો યટર્બિયમમાં F14 છે 6s2 4f14. તો યટર્બિયમ પ્લસ 2 બને તો F કક્ષક પૂર્ણ ભરાયેલી. તો યટર્બિયમ અણુ ચુંબકીય નહીં હોય, પ્લસ 2 આયન તરીકે કે પરમાણુ તરીકે પ્રતિચુંબકીય હશે. પણ બાકી જે જે તત્વોમાં એક કક્ષક અપૂર્ણ ભરાયેલી છે બધા અણુ ચુંબકીય અને રંગીન આયનો પણ આપશે. અને આ બધાના ચુંબકીય બધાના રંગ
એક બીજાને ખૂબ ખૂબ નજીકની ફ્રીક્વન્સી વાળા હશે. એના પછી આયનીકરણ એન્થાલ્પી. તો ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી ની વેલ્યુ લેન્થેનોઇડ તત્વો માટે 600 કિલો જૂલ પર મોલ જેટલી છે. સેકન્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી ની વેલ્યુ 1200 કિલો જૂલ પર મોલ જેટલી છે, ડબલ થઈ ગઈ છે. અને એવું કીધેલું છે કે આ આયોનાઇઝેશન એન્થાલ્પી ની વેલ્યુ કેલ્શિયમ ની આયોનાઇઝેશન એન્થાલ્પી ને સમકક્ષ છે. થર્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી, થર્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી ની વેલ્યુ ડિપેન્ડ કરે છે ત્રણ ફેક્ટર ઉપર. જો એફ ઝીરો વાળી ઇલેક્ટ્રોન રચના હોય અથવા તો પ્રાપ્ત થવાની હોય, કે પછી એફ સેવન કે એફ ચૌદ ની ઇલેક્ટ્રોન રચનાની પ્રાપ્તિ, અથવા વિનિમય ઉર્જા, આટલા પરિબળોને આધારે તૃતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યોમાં અનિયમિતતા જોવા મળે. જેમ કે જો કોઈ પ્લસ ટુ આયન ની ઇલેક્ટ્રોન રચના આવી હશે તો એની તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ જ ઊંચું હશે, કારણ કે પ્લસ ટુ માં આ રચના સ્થાયી છે, આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો અઘરો પડે. એની સામે એવું વિચારો કે પ્લસ ટુ વાળા આયન જો એક ઇલેક્ટ્રોન ગુમાવી અને આવી રચના પ્રાપ્ત કરી શકે એમ હોય તો એની તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પ્રમાણમાં ઘણું ઓછું હશે. તો ડિપેન્ડ કરે તૃતીય આયનીકરણ એન્થાલ્પી ના મૂલ્યો કેવા હશે, તો કે આટલા પરિબળો ઉપર એનો આધાર છે. હવે રાસાયણિક કેમિકલ પ્રોપર્ટી, તો કેમિકલ પ્રોપર્ટીમાં શરૂઆતમાં એવું કીધેલું છે કે આ તત્વોમાંથી કેટલાક પ્રારંભિક તત્વો એના ગુણધર્મો કેલ્શિયમ જેવા છે. શરૂઆતના કેટલાક તત્વોના ગુણધર્મો કેલ્શિયમ જેવા, લેન્થેનોઇડ શરૂઆતના કેલ્શિયમની નજીક પડે છે એટલે કેલ્શિયમ જેવા, અને પછીના તત્વો એના ગુણધર્મો એલ્યુમિનિયમ જેવા જોવા મળે છે. લેન્થેનોઇડ શ્રેણીના અંતિમ તત્વો એલ્યુમિનિયમ સાથે ગુણધર્મોની બાબતમાં સમાનતા ધરાવે, પ્રારંભિક તત્વો કેલ્શિયમ સાથે સમાનતા ધરાવે. આને લઈને ક્વેશ્ચન પણ નીટમાં ભૂતકાળમાં પૂછાઈ ગયેલો છે. એલ્યુમિનિયમ જેવી પ્રતિક્રિયાત્મકતા હોય લેન્થેનોઇડના અંતિમ તત્વોની, એના કરતા વધુ હોય એવું નથી હોતું. એના પછી રિડક્શન પોટેન્શિયલ, એલએન પ્લસ ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરીને એલએન બનતો હોય, આ પ્રક્રિયાના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આખી લેન્થેનોઇડ શ્રેણી માટે -2.2 થી -2.4 વોલ્ટની રેન્જમાં જ આવે છે. પણ એક તત્વ એવું છે યુરોપિયમ કે જેના પ્લસ થ્રી આયનના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય -2 વોલ્ટ છે, જે આ રેન્જથી થોડું બહાર છે, પણ છતાંય કહેવાય તો એની નજીક જ છે. અને પણ ધ્યાનમાં રાખવા જેવી વાત છે, રિડક્શન પોટેન્શિયલ ઋણ હોવું એટલે કે આ પ્રક્રિયાનો પ્રક્રિયક વધુ સ્થાયી હોવો. તો એલએન પ્લસ થ્રી વધુ સ્થાયી રચનાવાળી ઇલેક્ટ્રોન રચના થાય છે. અને એવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે બધા જ એલએન પ્લસ થ્રી માં કયો એલએન પ્લસ થ્રી સૌથી ઓછો સ્થાયી હશે, તો જવાબ આપવાનો થાય ઈયુ પ્લસ થ્રી, યુરોપિયમ પ્લસ થ્રી. શું કામે? તો બધા લેન્થેનોઇડ કરતા યુરોપિયમના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય પ્રમાણમાં થોડું ઓછું ઋણ છે. પછી એના રાસાયણિક ગુણધર્મોમાં સમીકરણ જનરલી આપણે આ રીતે લખતા હોઈએ છીએ. અહીંયા એક નવીન રીતે 5-6 સમીકરણો આપેલા છે લેન્થેનોઇડ્સના. માની લો કે આ લેન્થેનમ છે, મોટા ભાગના સંયોજનો પ્લસ થ્રી માં જ બનશે. પહેલો રાસાયણિક ગુણધર્મ હું એવી રીતના લખું કે હેલોજન સાથે પ્રક્રિયા કરે તો એલએન એક્સ થ્રી સંયોજન બનાવે, ત્રણ સંયોજકતા વાળું. પાણી સાથે પ્રક્રિયા કરે તો એલએન ઓ એચ થ્રાઇસ લેન્થેનોઇડ ના હાઇડ્રોક્સાઇડ બનશે. કાર્બન સાથે પ્રક્રિયા કરે પણ થોડાક ઊંચા તાપમાને પ્રક્રિયા કરે છે, 2773 કેલ્વિન તાપમાને, અને ત્યારે સંયોજન બને છે ને એ લેન્થેનોઇડ કાર્બાઇડ છે. કાર્બાઇડ એટલે C2-2. આ સંયોજનમાં લેન્થેનમ નો ઓક્સિડેશન આંક 3 નથી, +2 છે. એના પછી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે તો LN2O3 સંયોજન બનાવે. સલ્ફર સાથે પ્રક્રિયા, આની જેમ જ સંયોજન બનશે LN2S3. નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરે, નાઇટ્રોજનની સંયોજકતા 3 જ હોવાને કારણે LNN લેન્થેનોઇડના નાઇટ્રાઇડ બનશે. અને એના પછી છેલ્લે એસિડ સાથે પ્રક્રિયા કરે તો હાઇડ્રોજન વાયુ મુક્ત કરે.
એટલા આ લેન્થ એન્ડ વેઇટ ના રાસાયણિક ગુણ પ્રમાણમાં સહેલું કહી શકાય, પણ માહિતી થોડી આપણી પાસે જાતી હોવી જરૂરી છે. ઓકે, તો આ હતા લેન્થ એન્ડ વેઇટ ના સામાન્ય લાક્ષણિકતાઓ જેને આપણે આપણી મેળે ભૌતિક અને રાસાયણિક લાક્ષણિકતાઓમાં વિભાજિત કરીને શકીએ છીએ.